ધોરણ 4 ચેપ્ટર નંબર 5 દુનિયા જોવાનો રસ્તો તો એમાં આપણે આજે આ નકશો જોઈશું અને નકશાના ચિત્રના આધારે પ્રશ્ન જવાબો લખવાના છે આપણે જો અહીંયા એક નકશો આપ્યો છે એમાં અહીંયા પુલ આપ્યો છે પછી આ પુલ અહીંયા જમણી બાજુ છે નરેનનું ઘર પછી પાર્ક પાર્ક એટલે બગીચો અને ડાબી બાજુ છે દૂધની દુકાન અને નેહાનું ઘર જો જમણી બાજુ નરેનનું ઘર છે ડાબી બાજુ નેહાનું ઘર છે અને જમણી બાજુ પાર્ક છે અને ડાબી બાજુ દૂધની દુકાન છે અને વચ્ચે પુલ આવેલો છે હવે એની ઉપરથી આપણે પ્રશ્ન જવાબો બધા જ લખવાના છે તો પ્રશ્ન છે નેહાના ઘરેથી નરેનના ઘરે જવાનો રસ્તો સમજાવો બરાબર તો તમારે આની અંદર જ સમજાવી દેવાનું છે આ નકશાની અંદર કે અંદર જ કે નેહાના ઘરેથી નરેનના ઘરે સુધી જવાનો રસ્તો તો તમારે અહીંયાથી ચાલુ કરવાનું છે બરાબર છે અને પછી નરેનના ઘરે પહોંચી જવાનું છે અહીંયાથી તમે ચાલુ કરો બરાબર છે આ રીતે અને પછી સીધું સીધું નરેનના ઘરે પહોંચી જવાનું છે પછી બીજો આપણો જે પ્રશ્ન છે એ શું છે કે નરેનના ઘરેથી નેહાના ઘરે જવાનો રસ્તો સમજાવો તો એ જ છે વસ્તુ કે પહેલાં નરેનના ઘરેથી શું કરવાનું છે નેહાના ઘરે જતું રહેવાનું છે જે રીતે આપણે આવ્યા એવી જ રીતે ત્યાં જતું રહેવાનું છે હવે આમાં આપણે લખીશું કઈ રીતે કે નેહાના ઘરેથી નરેનના ઘરે જવાનો રસ્તો સમજાવો અને નરેનના ઘરેથી નેહાના ઘરે જવાનો રસ્તો સમજાવો હવે આમાં સમજાવવાનું નથી આપણે આકૃતિમાં જો બતાવી દઈશું તો ઇનફ છે બરાબર છે તો ચાલે એવું જ છે કાં તો પછી એવી રીતે બી લખી શકાય કે નરેનના ઘરેથી નેહાના ઘરે સુધી જવા પુલને પાર કરીને પછી નેહાના ઘરે જઈ શકાય છે કાં તો આપણે પુલ પાર ના કરવો હોય તો નીચેથી જે બીજો રસ્તો છે તે રસ્તાથી આપણે જઈ શકીએ છીએ અહીંયા આપણે એવી રીતે લખી શકીએ બે રીતે રસ્તા છે બરાબર તો હું અહીંયા એકમાં તમને લખીને બતાવું છું કે નેહાના ઘરેથી જઈએ તો આપણે બ્રિજ પાર કરવો પડે નરેનના ઘરે થી બી જઈએ તો બી આપણે બ્રિજ પાર કરવો પડે છે તો અહીંયા લખીએ નેહાના ઘરેથી નરેનના ઘરે જવા સૌથી પહેલાં શું આવશે દૂધની દુકાન આવશે દૂધની દુકાન આવશે પછી બ્રિજ એટલે કે પુલ પસાર કરી તેના ઘરે જવાશે એ જ વસ્તુ તમારે અહીંયા લખવાનું છે ધારો કે અહીંયા તમે બ્રિજનો ઉલ્લેખ ના કરો તો બીજા રસ્તેથી પણ બ્રિજ પાર ન કરતા પણ તેના ઘરે જઈ શકાય છે આ તમારે જાતે કરવાનું છે પછી છે 11મું કે નીચે આપેલા ચિત્રોને આધારે પ્રશ્ન જવાબો લખવાના છે તો જો અહીંયા સામસામેની બે બાજુઓના માપનો સરવાળો 7 થાય એવી રીતે તો પહેલું છે આ બોક્સ જેવી વસ્તુ શું છે હવે આ જે બોક્સ છે આપણે ખબર છે પાસો રમીએ છીએ તો પાસાની અંદર આવા પાસાની ઉપર 1 2 3 4 5 6 નંબર આપેલા હોય છે તો આ બોક્સ જેવી જે વસ્તુ છે એ શું છે પાસો છે તો એને આપણે લખીશું કે આ બોક્સ જેવી વસ્તુ શું છે પાસો છે બોક્સમાં 5ની સામેની બાજુએ કયો અંક છે હવે આ જો આ 5 છે બરાબર તો 5ની સામેની બાજુ કેટલા હશે તો જો 4ની સામેની બાજુ 3 હશે તો 5ની સામેની બાજુ 7 થાય તો કેટલા હોવા જોઈએ 2 હોવા જોઈએ કેમ કારણ કે અહીંયા આપણે લખ્યું છે કે સામ સામેની બે બાજુઓના માપનો સરવાળો કેટલો થાય 7 થાય એટલે જો એક બાજુ 5 હોય તો બીજી બાજુ શું હોવું જોઈએ 2 હોવો જોઈએ કેમ કે 5 + 2 કેટલા થાય 7 તો 5ની સામેની બાજુ 2 અંક હશે પછી છે કે બોક્સમાં સૌથી નીચે કયો અંક હશે હવે જો 1 છે તો 1ની સામેની બાજુ કયો અંક હશે તો 6 હશે કેમ કે 6 + 1 કેટલા થાય 7 એટલે બોક્સમાં સૌથી નીચે 6 અંક હશે
जो गिबली कीड़ी फरीथी एक वार पांच थी डाबी बाजू वड़े तो तेने कयो अंक देखाय। जो आ कीड़ी आपेली छे आ पांच थी आ डाबी बाजू वड़े डाबी आ बाजू वड़े तो एने कयो अंक देखाय, तो फरी वक्त एने एक अंक देखाशे। શું દેખાશે એને? એક। જો આ પાસારૂપી બોક્સને ખોલવામાં આવે તો એ કેવું દેખાશે? સાચો વિકલ્પ જોઈને આપણે ટીક કરવાનું છે। જો હવે આને ખોલવામાં આવે તો જો આપણે પાંચની સામે આપણે અહીંયા બે હતા, બરાબર છે, તો તેવી રીતે અહીંયા એક, બરાબર છે, ડાબી બાજુએ એક છે। પછી અહીંયા જો ચારની સામે કેટલા છે? ત્રણ છે, એટલે ચાર વત્તા ત્રણ સાત, અને નીચે સૌથી શું હશે? છ હશે। તો આ રીતે ખોલીશું તો આ રીતે દેખાય, કે પછી આવી રીતે તો શું દેખાશે? અની રીતે સાચું બને, કેમ કે જો આપણે અહીંયા બોક્સ છે અને જો હું ઓપન કરીશ આ બોક્સને તો જો ચારની સામે કેટલા હશે? ત્રણ, પાંચની સામે બે, અહીંયા એક વચ્ચે છે, એવી રીતે। હવે આપણે બીજો નકશો જોઈશું કે ચાલો ગૃહ કાર્યકરીમાં નીચે આપેલા ચિત્રને આધારે પ્રશ્નના જવાબો લખવાના છે। અહીંયા આપણને એક ચિત્ર આપ્યું છે જેમાં જો બસ સ્ટોપ છે, બાગ છે, માર્કેટ, મંદિર, શાળા, રમતનું મેદાન અને ભોલુંનું ઘર છે। હવે એના પરથી આપણને પ્રશ્ન જવાબો આપવાના છે। બાગની સૌથી નજીક શું છે? હવે જો બાગ છે, એ બાગ ક્યાં છે? આ બાગ છે, તો બાગની સૌથી નજીક શું છે? બસ સ્ટોપ આવી છે, શાળા આવેલી છે કે મંદિર આવેલું છે? તો સૌથી નજીક આપણને દેખાઈ રહ્યું છે કે બાગની સૌથી નજીક શું છે? બસ સ્ટોપ આવેલો છે। તો અહીંયા શું લખીશું આપણે? બસ સ્ટોપ। પછી છે ભોલુના ઘરની સૌથી નજીક શું છે? હવે ભોલુનું ઘર છે, એનાથી સૌથી નજીક શું છે? માર્કેટ આવેલું છે કે પછી બાગ આવેલો છે કે પછી શાળા આવેલી છે? તો આપણને દેખાઈ રહ્યું છે કે બાગ સૌથી નજીક આવેલો છે। મંદિરથી સૌથી દૂર શું છે? અહીંયા મંદિર છે, મંદિરથી સૌથી દૂર આપણને શું દેખાઈ રહ્યું છે? શાળા, માર્કેટ કે ભોલુનું ઘર? શાળા તો નજીક જ છે, માર્કેટ પણ નજીક છે, તો દૂર શું છે? ભોલુનું ઘર। રમતના મેદાનથી સૌથી દૂર શું છે? હવે આ રમતનું મેદાન છે, એનાથી સૌથી દૂર આપણને શું દેખાઈ રહ્યું છે? મંદિર, શાળા કે બસ સ્ટોપ? તો શું છે સૌથી દૂર? બસ સ્ટોપ। માર્કેટ કોની વચ્ચે છે? શાળા, જો માર્કેટ આ છે, બરાબર, તે કોની વચ્ચે છે? શાળા કે મંદિર, બરાબર, બસ સ્ટોપ કે બાગ, કે પછી બાગ અને મંદિર? તો બાગ અને મંદિરની વચ્ચે શાળા આવેલી, અરે માર્કેટ આવેલું છે, બાગ અને મંદિર। હવે આગળનો પ્રશ્ન છે, નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નના જવાબો લખવાના છે। તો અહીંયા આપણને આપ્યું છે દવાખાનું, પછી શાળા, બાગ, સોનુનું ઘર, મંદિર, ચર્ચ રોડ, અહીંયા ચર્ચ છે, અહીંયા કોલેજ છે। તો પહેલો પ્રશ્ન છે કે કોલેજ સોનુના ઘરની કઈ બાજુ છે? જો કોલેજ છે, અહીંયા સોનુનું ઘર છે, તો જમણી બાજુ બાગ છે અને ડાબી બાજુ મંદિર છે, બરાબર, તો કોલેજ ક્યાં છે? તો સામે જ પડી રહી છે, તો સામે, બરાબર, સામેની બાજુએ કોલેજ આવેલી છે। શાળાની સૌથી નજીક શું છે? આ શાળા છે, એની સૌથી નજીક આપણને શું દેખાઈ રહ્યું છે? તો કોલેજ। ચર્ચની સૌથી દૂર શું છે? આ ચર્ચ છે, એનાથી સૌથી દૂર શું આવેલું છે? દવાખાનું, મંદિર કે પછી શાળા? તો શાળા।
नक्शा पर जवाब आपवाना छे। आपणे मंदिरनी सामेनी बाजु शुं नथी, हवे आ मंदिर छे एनी सामेनी बाजु शुं नथी, चर्च, बाग के दवाखानु? जो चर्च तो छे, दवाखानु भी छे, तो बाग नथी एटले बाग आवे। चर्च कोनी वच्चे छे? आ जे चर्च छे ए सोनूना घर अने बागनी वच्चे, शाळा अने कॉलेजनी वच्चे, के पछी कॉलेज અને દવાખાનાની વચ્ચે? તો કોની વચ્ચે છે? કોલેજ અને દવાખાનાની વચ્ચે। સોનુના ઘરથી બહાર નીકળીને જમણી બાજુ આગળ વધીને જમણી બાજુ વળતા શું આવશે? જુઓ, સોનુના ઘરેથી આપણે બહાર નીકળીએ અને જમણી બાજુ આ બાજુ વળીએ તો ત્યાં શું આવે છે? જમણી બાજુ વળવાનું છે, એટલે આ જમણી બાજુ થશે। તો શું છે? ચર્ચ, શાળા કે મંદિર? તો મંદિર આવશે, બરાબર। સોનુના ઘરની બહાર નીકળી ડાબી બાજુ થોડા આગળ વધીને તરત જ ડાબી બાજુ વળતા શું આવે છે? તો બાગ આવે છે। અહીંયા બાગ જો, આ બાજુ વળી, આ ડાબી બાજુ કહેવાશે, આ જમણી બાજુ કહેવાશે, એટલે જમણી બાજુ મંદિર છે અને ડાબી બાજુ બગીચો છે। ત્રીજો પ્રશ્ન જોઈએ। ઉપરથી જોઈને દેડકો સૌથી ટૂંકો રસ્તો શોધી આપો અને ખોરાક સુધી પહોંચાડો। હવે જો આ વસ્તુ છે ને મેં દોરેલી તો છે અહીંયા, તમારે એ વસ્તુ તમારી જાતે પણ તમે કરી શકો છો, બરાબર છે। આપણે ખબર છે સૈયર પૂરતી આવે, સૈયર પૂરતી નહીં, આપણે ઝગમગ પૂરતી આવે છે ગુજરાત સમાચારની અંદર, એમાં પણ આપણે આવી રીતે રસ્તો બતાવો રસ્તો શોધોની અંદર આ પ્રમાણે રસ્તો બતાવવાનો હોય છે। તો એવી જ રીતે આ પણ આપણો એક પ્રશ્ન છે અને એ આપણે ગાણિતિક રીતે અહીંયા આપેલો છે અને એ પ્રમાણે આપણે કરી શકીએ છીએ। પ્રશ્ન ચોથો છે, હરેશ, પરેશ અને નરેશ બિંદુ એ થી ચાલવાનું શરૂ કરે છે। ત્રણેય અલગ અલગ રસ્તો પસંદ કરે છે, બિંદુ બી સુધી પહોંચવામાં કોનું અંતર સૌથી વધારે થાય અને કોનું ઓછું થાય? હવે જુઓ કોણ કોણ છે? હરેશ, નરેશ અને પરેશ ત્રણ મિત્રો છે, તો એ આ એ બિંદુ જે છે ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે। હવે જુઓ ત્રણેય કેવું કરશે? અલગ અલગ રસ્તો પસંદ કરે છે, તો બિંદુ બી સુધી એમને પહોંચવું છે, તો સૌથી પહેલાં કોણ પહોંચશે? હવે જુઓ નરેશ જે છે એ બિંદુથી આટલે અહીંયા બતાવેલું છે, પછી હરેશ છે તો એ આમથી આમ ચાલુ કરીને બી સુધી પહોંચે છે, અને પરેશ એના કરતાં ઓછા અંતરેથી પહોંચે છે। તો કોનું અંતર આપણને સૌથી વધારે દેખાઈ રહ્યું છે? તો હરેશનું અંતર આપણને સૌથી વધારે દેખાઈ રહેલું છે, તો જવાબમાં શું આવશે? હરેશનું અંતર સૌથી વધારે છે અને નરેશનું અંતર આપણને સૌથી ઓછું દેખાઈ રહ્યું છે, એટલે કોનું અંતર ઓછું છે? તો નરેશનું અંતર સૌથી ઓછું છે।